pertahan lama. Oke, okay, so usah bangun lagi. Apa? Buasa orang pasang-pasang mandami kamu gana mukam wisara wisan inatam mangala kalana awasam wisara pulinga mantam kante dari jo saya manungo tasaga haro gamari dutta jara janti wasamam citta uduri mantu tuja panamu vi bagbalo hoi narati riyasu vijiva pavan dina dukha dogacham tuha samate ladde cintamani kappapaya bhavaye pavan tiyalgyanam jivaya ramaram dhamam iha santuva mahayasra pati bharani bharana hiya yanatadeva dija भवे 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 काश जीर्चंद्र भवे भवे काश जीर्चंद्र आदोनी विजिनम नवमी संभवम से विधिम तथा धर्मनाथम महादेवम शांतिम शांतिम कर्म सदा अनंतम सुमृत्यम भक्त्या नमीनाथम जिनोतम अजितम जीतकम दर्पम चंद्रम चंद्र समप्रभम आदिनाथम तथा देवम सुपार्श्वविमलम जिनम मल्लीनाथम गुणोपेतम धनुष्यम पंचविशतम अरनाथम महावीरम सुंकित जगद्गुरुम श्री पद्म प्रभनामानम वासुपूज्यम सुरैनतम आपको आशीर्वाद। पूर्णिया मारण करना।
Hello.
लकड़ी में चल जा। Thank you.
આગળ પધાર્યા પાછળ બે
संत आवी रहा था एमाथी नाना संत ने फरी ने जैने विनंती करी कि आप मारा घरे पधारो गुरु भगवान ने आपने आदेश ने आज्ञा छे अने ए गुरु ने आज्ञा मानी अने बे नाना संत ए दीकरा ना घरे आ गोरा मामू तो काई जानता न हो पगला कई रीते करवा गौनी करवी आ करवी ए पण एना આજુબાજુ કઈક થોડોક વિખરાયેલો સમાન પડેલો એટલે એ સામાન ને જોઈ કરી એક તંતે દીકરાને પૂછ્યું બેટા આજીવિકા તેનાથી ચલાવી છે તારું ગુજરાન તારું ધંધો તારું કામકાજ તેનું છે હવે એ ભાઈનું કામ હતું ચિલમ બનાવવાનું ચિલમ તમને ખબર છે ને આપણે હુક્કો હુક્કો બનાવવાનો કે જેની અંદર તંબાકુ ભરી કરી અને લોકો નશો કરે એવો ચિલમ બનાવવાનું કામ એટલે એનો સામાન આજુબાજુ પડેલો હતો એ જોઈ કરી અને તંતે પેલા દીકરાને પૂછ્યું બેટા તારું આજીવિકા તેનાથી ચલાવે તો કે આપ જોઈ રહ્યા છો પોતે ભરે ને બીજાને બાળે સમજાય ગયું ચિલમ એટલે શું કે પોતે ભરે અને બીજાને બારે એટલે તંતે એના દીકરાને ચકોર કરી બેટા પોતે ભરે અને બીજાને બારે એવું કામ તમારી પેઢીઓથી ચાલતું હોય તારા બાપાએ આ જ કામ કરતા ને તું પણ હવે આજ કામ કરી રહ્યું છે આજ દિવસ સુધી પોતે ભરે અને બીજાને બાળવાનું કામ તમે કર્યું હવે પોતે ઠરે અને બીજાને ઠારવાનું કામ ચાલુ કરો આ વેપારીઓ છે તમે બધા વેપારીઓ છો તમને બધાને ખ્યાલ છે કે કોઈ વેપારની શરૂઆત કરવી એને જમાવવું એમાં તમારે નફો લેવો એ કઈ નાની જૂની વાત નથી નવ નેજાના પાણી ઉતરે ને ત્યારે કોઈ ધંધાને આપણે જમાવી શકીએ છીએ અને એક જ ટકોરે એ રીતે ચાલ્યો આવતો પોતે ભરે ને બીજાને બાળવાનો એ હુક્કાનો ધંધો એ જ સમયે સંતોની સામે એમણે ત્યાગ કર્યો અને પોતે ઠરે ને બીજાને ઠારે માટલા બનાવવાનો ધંધો એમણે શરૂ કર્યો અને એમના મટકા આજે બી એટલા વખણાય છે આજે અબજોના સંપત્તિના માલિક પોતે બની ચૂક્યા છે સંતોના પગલા શું કરે છે સંતો પગલા કરવા નથી આવતા સંતો તમારે ત્યાં પગલા નથી કરતા સંતોના પગલા એક સહન શક્તિનું બીજારોપણ કરીને જાય એ ક્ષમતાનું બીજારોપણ કરીને જાય એ રિદ્ધિ અને સિદ્ધિનું બીજારોપણ કરીને જાય એ સુખ શાંતિ અને સમૃદ્ધિનું બીજારોપણ કરીને જાય એ નેગેટિવ ઉર્જાને ખતમ કરી અને પોઝિટિવ ઉર્જાને સ્થાપિત કરીને જાય છે અને એટલે જ કહેવાય છે સંતો કા અપને ગાંવ મે આના સુરેશભાઈ સંતો પોતાના ગામમાં આવે એ આપણું ભાગ્ય છે સંતો પોતાના ગામમાં આવે એ આપણું ભાગ્ય છે સંતો પોતાના ઘરમાં આવે સંતો પોતાના ઘરમાં આવે એ આપણું મહાભાગ્ય છે ખુદ સંત બન જાના ખુદ સંત બન જાના એ આપણું સૌભાગ્ય છે અને સંતોનો સંગ થયા પછી જો આપણા જીવનમાં પરિવર્તન ના આવે એ સૌથી મોટું દુર્ભાગ્ય છે એ સૌથી મોટું દુર્ભાગ્ય છે તો આજે ધર્મેશ ભાઈ અને એમના નાના દીકરા પણ થોડા દિવસ પહેલા અહીંયા પધારેલા એમને આ માતા પિતા શ્રી અમૃતબેન અને જયંતિભાઈ જેવા સંસ્કારી માતા પિતા આજે પાંજરાપોળ નું નામ આવે તો જયંતિભાઈ વનપ્રાનું કોઈનું કામ નું કામ આવે તો જયંતિભાઈ ખાના પાર્ટી માં કોઈ પણ કામકાજ કરવું હોય તો જયંતિભાઈ આજે કેટલા ફિલ્ડ ની અંદર સંકળાયેલા આ જયંતિભાઈ સામાયિક અને પ્રતિક્રમણ ના પાઠ પણ છે ને કન્સ્ટ્રક્ટ છે ખાલી એવું નથી ખાલી વ્યવહાર સંભાળે છે કે સમાજ સંભાળે છે એવું નથી પણ શાસન ની અંદર પણ બે વખત આવશ્યક પ્રતિક્રમણ કરનારાને શ્રાવક બતાવ્યા છે સામાયિક કરનારાને શ્રાવક બતાવ્યા છે તો આવા પ્રતિક્રમણ અને સામાયિક ના ધારણ કરનારા આવા જયંતિભાઈ ના પરિવાર ની અંદર એમના ઘર ની અંદર આજે આ સંતો ના પગલા થઈ રહ્યા છે આજે આ સંતો ના ત્રીજી વખત કેમના બે વખત તો આગળ ટેન્શન
એમણે નક્કી કરેલું, પણ ત્યારે મને પોતાને સવારના થતું કે મેં કીધું જયંતિબાન હું કદાચ નહીં આવી શકું, અને કુદરતે મેં એવી કરી કે આપણે કોઈ ના આવી શકીએ, આપણે કોઈ ના આવી શક્યા. જે કાળે જે સમયે નિર્માણ કરેલું હોય એ સમયે થઈને રહે છે. આજે શુભ ચોઘડીએ, લાભ ચોઘડીએ, અમૃત ચોઘડીએ અને ચંદ ચોઘડીએ, ચાર શુભ ચોઘડિયા બતાવ્યા છે. એ શુભ ચોઘડિયાની અંદર ચલ ચલ, એનો શુભ ચોઘડીઓ કયો ચલ, હવે તું શું કર, ચાલવા માંગ, પાપા પકડી ચાલુ હતી હવે તું ચાલવા માંડ. લાભ આજે સંતોના સાથે સાથે શ્રાવક અને શ્રાવિકાનો પણ શું થયો છે, અહીંયા લાભ મળ્યો છે. જુઓ તો ખરા, મનોય સંજ્ઞા મનોય સંજ્ઞા ઉગ્ર તપસ્વી પાર્વતી બેન નોડું બતાવી રહી છે, માન કમળ ના તપસ્વી છે. ગયા વર્ષે એમણે માન કમળ કર્યું, કેટલા માન કમળ કર્યા છે ખબર છે, એક બે ત્રણ ચાર પાંચ છ, ગયા વખતે એનું છઠ્ઠું માથકમળ હતું. એવા તપસ્વીના પગલા પણ આજે સમસ્ત શ્રી સંઘ સાથે આપણે ત્યાં થયેલા છે. અહીંયા બેઠેલા જે સાધર્મિક બંધુઓ છે એમાંથી કોઈ તીર્થંકરનો જીવ હશે, કોઈ નિપત વર્તી સિદ્ધનો જીવ હશે, કોઈ કેવડી પરમાત્માનો જીવ હશે. હમણાં જયંતિભાઈ તમારા ઘરે આ શ્રાવક શ્રાવિકા નહીં, ખુદ ભગવાન ચાલીને તમારા ઘરે આવ્યા છે. શું છે, ખુદ ભાવિના ભગવાન, ભાવિના જે પોતે પરમાત્મા બનાવવાનું ઈજ લઈને બેઠેલા છે, એવા પરમાત્માના પગલાનો લાભ લાભ ચોઘડીએ તમારા ઘરે થઈ રહ્યો છે. અમૃત અમૃત ચોઘડીઓ, અમૃત ચોઘડીઓ એટલે શું, આરાધનાનું અમૃત, જાપનું અમૃત, સુવાસગર સ્તોત્રનું અમૃત અને લબ્ધિ કરત ગૌતમ લબ્ધિ અંગુઠે અમૃતવતિ. આ કળશની આપણે પ્રવેશના દિવસે ઉજવણી કરી અને આપણા મહાસતીજીના આશીર્વાદ સાથે સંઘની અંદર આપણે એને સ્થાપના કરેલી છે, અને રોજને માટે ગૌતમનું નામ લઈ કરી અને ભક્તામરના જાપ આ કળશ ઉપર થઈ રહેલા છે. એવો ગૌતમ લબ્ધિ અંગુઠે, જેના અંગુઠાની અંદર અમૃત હતું, એ ખીરના પાત્રને ખાલી અંગુઠો હર્યો અને 1500 સાધકને છતના પારણા કરાવી દીધા, એવા અંગુઠે અમૃત વચ્ચેનું ચોઘડ્યું પણ તમારા ઘરે આવી ગયું. અને શુદ્ધ ચોઘડ્યું એટલે શું, કાજી તમને ચળ થઈ ગયું, લાભ થઈ ગયો, અમૃત થઈ ગયું. હવે શુભ ચોઘડ્યું એટલે સર્વ વીરતિ પણ અંગીકાર કરો. અત્યારે દેશ વીરતિમાં છો, અત્યારે શ્રાવકના વ્રતમાં છો, બસ આજના દિવસે આપણા ઘરની અંદર કાયમ માટે સુખ શાંતિ સમૃદ્ધિ અને સાથે સાથે સર્વ વીરતિ પણ કોઈ આ ઘરની અંદર અંગીકાર કરે એવા માનતી છે, જેમના આજે હું જે પણ કઈ બોલું છું ને એ મારી ખાલી મારા તો ખાલી શબ્દો જ છે, ભાવ બધા માસતીજીના છે, કારણ કે એમના કારણે અમારું ચાતુર્માસ અહીંયા છે. બાકી મનપ્રામાંથી કોઈ એની ઈચ્છા ન હતી, પણ જયંતિભાઈનો જ આગ્રહ વધારે હતો કે અમૃત બહેનના સંસાર પક્ષે જે માટી થઈ રહ્યા છે, અને કહેવાય છે કે માં મરે ને માટી જીવે, માના ઠેકાણે જેણે પોતાની જિંદગીની અંદર સ્થાન આપ્યું છે એવા માસતીજી બહુ ઓછું બોલે, બહુ ઓછું બોલે. દરેક વખતે હું કહું કે જેની જીભ નહીં પણ જીવન બોલી રહ્યું છે એવા મહાન પુણ્યશાળી સાધક આત્મા એમના પરિવાર સાથે આજે આપને ત્યાં પગલા કરવા પધારેલા છે, અને એમના ભાવ એમના આશીર્વાદ સુખ શાંતિ સમૃદ્ધિ અને એનાથી આગળ વધે એટલે કે શુભ ચોઘડ્યો સર્વ વીરતી બનું આપના પરિવારમાં કોઈ અંગીકાર કરે, કોઈ દીક્ષા થાય, કોઈ સંયમી આત્મા તમારે ત્યાં જન્મ લે એવા અમારા અંતરના આશીર્વાદ સાથે સાથે સંતોના પગલા કરાવી જયંતિભાઈ ને અમૃતબેન અને ધર્મેશભાઈ અમે એટલું જ કહેશું કે સંતોના પગલા કરાવી કદાચ સંત ન બની શકો તો કાંઈ વાંધો નહીં, શાંત બની જજો. યોગી ન બની શકો તો કાંઈ વાંધો નહીં,
બીજા ને ઉપયોગી બની જાજો અને મુનિ ને જોઈ કદાચ મુનિ ના બની શકો તો કાંઈ વાંધો નહીં પણ મૌની બની જજો પણ જરૂરિયાત વગર ચાલ બોલવું નહીં ખૂબ મૌની બની જજો ઉપયોગી બની જજો અને શાંત બની જજો તો સંતોના પગલા સફળ અને સાર્થક થશે એવી શુભ મંગલ કામના સાથે ફરી ફરીને આપણે માતાજીની તરફથી પાંચે થાણાવતીથી આચાર્ય ભગવાન પૂજ્ય ગુરુદેવ શ્રી ભાવચંદ્રજી મહારાજ સાહેબ વતીથી એવમ દાદા ગુરુ શ્રી અજરામરજી સ્વામી એવમ અહીંયા પ્રતિષ્ઠિત મૂળ નાયક શ્રી વાસુ પૂજ્યજી સ્વામીની અતિમ કૃપા આપને ત્યાં વરસતી રહે વરસતી રહે વરસતી રહે એવી શુભ મંગલ કામના સાથે વિશેષ તો આપની ઈચ્છા ન હોવા છતાં આજે ચાર વર્ષથી અમે જંગતા હતા જે ચીજને જે માસતીજીના અહીંયા પગલાં કરાવવાના હતા ગામમાં ચાતુર્માસ કરાવવાનું હતું ભાડાવાળી મુંબઈમાં અંધેરીમાં પહેલું તમારું વ્યાખ્યાન સાંભળ્યા પછી અમે વિનંતી કરી કે માસતીજી વાગડમાં પધારો છો તો પહેલો મનપરાનો ગણતરીમાં રાખજો અને તમે છતાંય અમારા પુણ્ય થોડા નબળા હતા એટલે વડોઈ વાળા પાછું બીજો ચોમાસું લઈ ગયા એટલે અમારે તો ટાપણા ઝાલી ઝાલીને અહીંયા વાટ જવાની રહી હતી અને પાછું તમે પાછા ઢીલા પોચા વાતો કરતા હતા કે હું નહીં આવું એટલે અમારે થોડીક લાગોગ લગાવીને ગુરુણીને મોટા ગુરુણીને અમને કેવું પડ્યું કે માસતીજી તમે આજ્ઞા કરો અમારે એ તો જોઈએ જ છે અને પાંચે પાંચ જોઈએ છે એટલે આજે પાંચ પરમેશ્વર અને આ ચાર માંથી અમારે એ જ કહું છું ચાર માંથી માસતીજી બીમાર પડ્યા એટલે અમારા નસીબ ઓર ખુલી ગયા એટલે પાંચમાં પંચ પરમેશ્વર પાંચે પદના પંચ પરમેશ્વર થઈ ગયા અમારા જેટલા હતા એટલા પેલા આજ્ઞા અમને ચારલામાં ગુરુદેવે અમને ત્યાંથી ચોમાસામાં તો પાંચ પાંચ થાણાનું જ કહી દીધું પણ છતાંય અમારે માસ બીજી ત્યાં નાદુરસ્ત તબિયતને કારણે તમારે ત્યાં જવું પડ્યું એટલે અમને એમ લાગ્યું કે ચલો હવે અમે ચારથી વધારશું ચારથી ચલાવી લઈશું પણ અમારા નસીબમાં એવું હતું જ અમારા ગામને એવું હતું જ કે પાંચ પરમેશ્વરીના પાંચ પદમાં પાંચમાં પદમાં તમે બિરાજી રહ્યા છે પાંચે પાંચ આવો તો અમારી પહેલેથી ઈચ્છા હતી ને એ રીતે ઈચ્છા તમે અમારી પૂર્ણ કરી એ બદલ ખૂબ ખૂબ આપનો આભાર ધન્યવાદ બધાને બધાને ખાસ બધાનો ધન્યવાદ लगता है अमृत बन का आंगन
એટલું તો આપણે બધાની પાસે ઈશાની પાસે બધા જીવન પાસે માંગુ છું, પણ આજે એની એ પ્રમાણે જીવ દયામાં પાછી જ્યારે કે પહેલાં કરી પ્રતિક્રમણ કરો, ત્યારે 84 લાખ જીવાયુની ને ખમાવો, ત્યારે સાથે આ વ્યક્તિગત એટલે આને યાદ કરી, આ પ્રસંગ ને યાદ કરી કે મકાન બનાવતા જે પણ જીવોની વિરાધના થઈ હોય તો એનું હું હૃદયપૂર્વક આજે નિશામી વિક્રમ કરું છું. સાથે સાથે અહીંયા કોઈ પણ અસુરી દેવ કે દેવી કે રાક્ષસ પિંડા ભૂત પ્રેત કે પિતાચનો આજે જો કોઈ અહીંયા વાત થયેલો હોય પહેલા તો એ બધાને ખૂબ સન્માનપૂર્વક ખૂબ બહુમાનપૂર્વક એમનો સત્કાર કરી અને આજે વિનંતી કરજો કે બસ હવે આપ અહીંથી વિદાય લ્યો, સંતોના પગલા ધાર. એટલે એવા અનિત્ય તત્વો કોઈ આપણને હેરાન કરી શકે નહીં, પણ એમને આજે આપણે સન્માનપૂર્વક અહીંથી આજે વિદાય આપી દઈએ અને સર્વ જીવોને ખમાવી અને ખમાવતાની સાથે સાથે જે પણ જીવોની વિરાધના થઈ છે એના પ્રાયશ્ચિત્ત રૂપે જીવ દયા તો કરો જ છો, પણ એના પ્રાયચિત રૂપે એક તોને આઠ સમય તમારા પરિવારમાં બધાએ ભેગા મળી ગમે ત્યારે પછી તા કરે, પછી તમે કરો, પછી તમે કરો, પછી પુત્ર વધુ કરે, જે પણ કરે, આ ઘરના જેટલા સભ્યો છે એ બધાએ મળી અને એક તોને આઠ સમય પ્રાયચિત રૂપે તમારી જિંદગીમાં ગમે ત્યારે કરી લેવી એવા માતા જિંદગીમાં એક વર્ષમાં પ્રધાન
जीव तर मरंगो भरा गुरु एवा मण्या पुण्य एवा फळ्या मारा भाव भव न फेरा मटळ्या गुरु एवा करी जातरा मैं शुरू जार थी हमेशा बना छे गुरु सारती करी जातरा मैं शुरू जार थी हमेशा बना छे गुरु सारती आंगड़ी जालने आंगड़ी जालने मारा संगात डगला भरा गुरु एवा मळ्या दुनिया तना सुख दुनिया तना जेना चरणों मा आवी मड़ा गुरु एवा मड़ा छुते वो तमारो दय गुरु राम नामे दबक तू हृदय जे वो छुते वो